છે આ પોતકથા ના લેખક કોણ છે કોણ લખી છે તો એ આપણે નામ જોઈશું ડોક્ટર આઈ કે વીજળીવાળા આ પોતકથા ડોક્ટર આઈ કે વીજળીવાળાએ લખી છે તેમનો જન્મ 14 જુલાઈ 1960 માં થયો હતો તેઓ વ્યવસાયે ડોક્ટર હતા છતાં પણ તેમણે ઘણા એવા પુસ્તકો લખ્યા છે તો આપણે એમના પુસ્તકો વિશે જાણીશું એમના પુસ્તકો છે સાયન્સ ક્વિઝ શિલ્પી એટલે કે
હતો પેલા માણસને આ કામમાં રસ પડી ગયો એટલે કે એને મજા આવવા લાગી એ શિલ્પીની બાજુમાં બેસી ગયો એ વ્યક્તિ શિલ્પીની બાજુમાં બેસીને જોવા લાગ્યો અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ એક અન્ય મૂર્તિ પર પડ્યું એ જોતો હતો એટલે તો બાજુમાં પણ આપણે બેઠા હોઈએ તો થોડી એક જ વસ્તુ વારંવાર જોયા કરે છે આપણે આજુબાજુની વસ્તુઓની પણ નજર કરીએ છીએ કે આજુબાજુમાં પણ શું હોય છે તો શિલ્પીની નજર આવી જ એક અન્ય મૂર્તિ પર પણ પડી અને મૂર્તિ જોઈ એટલે એને નવાઈ લાગી એને શિલ્પીને પૂછ્યું મંદિરમાં એક સંખ્યા મૂર્તિઓની જરૂર છે એવો એને પ્રશ્ન કર્યો પ્રશ્ન કરે એટલે નિશાન શેનું આવશે પ્રશ્નાર્થ ચિહ્નનું એને શિલ્પીને પ્રશ્ન કર્યો કે મંદિરમાં એક સંખ્યા બે મૂર્તિઓની જરૂર છે તો શિલ્પીએ જવાબ આપ્યો ના આવી એક મૂર્તિની જરૂર છે પરંતુ આ બીજી મૂર્તિમાં થોડું નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂર્તિ પડી છે તો કે એક જ મૂર્તિની જરૂર છે પણ આખી મૂર્તિ કમ્પ્લીટ થઈ ગયા પછી છેલ્લી ઘડીએ થોડી નુકસાની રહી ગઈ હતી એટલા માટે એને પડતી મૂકવી પડી એટલે કે છોડી દેવી પડી છે તો આપણે પડતી મૂકવીનો અર્થ લખીશું છોડી દેવું પડતી મૂકવી એટલે કે છોડી દેવી પેલા માણસે ઊભા થઈને પડતી મૂકાયેલી મૂર્તિને ચારે તરફથી જોઈને તપાસી આ વ્યક્તિએ ઊભા થઈને એને એવું લાગ્યું કે આમાં કંઈ નુકસાન તો દેખાતું જ નથી તો પછી આ કેમ આવું કહે છે એટલે એને જોવા લાગ્યું કે હું ધ્યાનથી જોઉં તો ખરા આમાં શું નુકસાન દેખાય છે તો એને કોઈ પણ જગ્યાએ કાંઈ પણ નુકસાન દેખાયું નહીં એને આશ્ચર્ય સાથે શિલ્પીને પૂછ્યું આ મૂર્તિમાં તો મને કાંઈ જ નુકસાન દેખાતું નથી તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે આવો એને પ્રશ્ન કર્યો તમને કોઈ જગ્યાએ નુકસાન દેખાય છે તો એને કહ્યું શિલ્પીએ જવાબ આપ્યો કે એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો એને ઉદ્ગારથી કહ્યું એટલે આ છે ઉદ્ગારનું નિશાન એના નાક ઉપર નાનો ઘસરકો થઈ ગયો ઘસરકો એટલે કે આ આપણે અહીંયા લખીશું કે ભાઈ બીજું કોઈ આ વાત જાણે કે ન જાણે
ન જાણે પણ હું અને મારો અંતર આત્મા આ વાત જાણીએ છીએ, હું અને મારો ભગવાન એ વાત જાણીએ છીએ. એટલું કહીને એને એકાગ્રતાથી પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું, એટલે કે ફરીથી ધ્યાનથી એને એનું કામ શરૂ કરી દીધું. અહીંયા એને પોતાની અને પોતાના ભગવાનની વાત કરી છે કે હું ને મારો ભગવાન તો અમે જાણીએ છીએ, ભલે બીજા કોઈ જાણે કે ન જ જાણે. તો આટલું કહીને એને ધ્યાનથી પોતાનું કાર્ય ફરીથી શરૂ કરી દીધું અને નિશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. નિશબ્દ એટલે કે શબ્દ વિનાનો સાર. Show you.